वराछा विस्तार ने पायानी समस्याओना लईने फरी कांग्रेसीओ मैदान आव्या होय तेम तारीख 18 થી 24મી એપ્રિલ દરમિયાન સરકારને જગાડવાના વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરાઈ છે। ઘણા સમયથી વરાછા વિસ્તારની ચાર મુખ્ય માંગણીઓ સાથે કોંગ્રેસીઓ દેખાવો કરી રહ્યા છે। જો કે સરકાર દ્વારા લોલીપોપ અપાતો હોવાનો આક્ષેપ કરાયો છે, ત્યારે ફરી કોંગ્રેસ દ્વારા આંદોલનની જાહેરાત કરાઈ છે। વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરૂ કરવા, કબજા રસીદવારી મિલકતોને કાયદેસરની માલિકી હક આપવા, રસ્તા વચ્ચે બંધ પડેલા હાઈટેન્શન લાઈનો હટાવી રસ્તો ખુલ્લો કરવા, સુરતની સુરતમાં ડાક સમાન ગંદી ગોબરી ગંધા ધાતી ખાડી પેક કરવા સહિતની માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા 18-24 એપ્રિલ દરમિયાન આંદોલન કરાશે અને દરેક ધારાસભ્યની ઓફિસે જઈને શંખનાદ કરી લોલીપોપનું વિતરણ કરાશે અને આવેદનપત્ર આપી જન આંદોલનમાં જોડાવા સમર્થન પણ મંગાશે। તો તારીખ 25મી એપ્રિલના રોજ ચાર માંગોથી પ્રભાવિત વિસ્તારમાં સામાજિક અને રાજકીય આગેવાનોને સાથે રાખી ઓટલા બેઠકો, ખાટલા બેઠકો, ગ્રુપ મિટિંગો કરી લોકજાગૃતિ સાથે જન સમર્થન મેળવાશે અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતાની આગેવાનીમાં ચાર માંગોથી પ્રભાવિત વિસ્તારની સોસાયટીના પ્રમુખો, સામાજિક આગેવાનો, વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી રજૂઆત કરાશે તેમ પત્રકાર પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું હતું। વર્ષથી વરાછામાં સરકારી કોલેજ, હજારો મકાન જે કબજા રસીદવાળા છે અને કાયદેસરનો માલિકી હક આપવો, વરાછાની જે ખાડી જેને રીડેવલપમેન્ટ કરવી અને રસ્તા વચ્ચે બંધ પડેલી જે હાઈટેન્શન લાઈનો છે એમને હટાવવી, કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ મુહિમ ચલાવવામાં આવે છે। વરાછામાં સરકારી કોલેજને ગત બજેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી, એમની સાથે અન્ય કોલેજોને પણ મંજૂરી આપવામાં આવી હતી, ત્યાં એડમિશનોની પ્રક્રિયા શરૂ થતી હોય તો અહીંયા કેમ નહીં। આ મુદ્દાને લઈ અને ચારે ચાર મુદ્દા ઉપર આગામી 18 તારીખથી 24 તારીખ સુધી કતારગામ, ઓલપાડ, વરાછા, ઉત્તર, કામરેજ અને આ 6 ધારાસભ્યને ત્યાં જઈ અને શંખનાદ કરવામાં આવશે, ધારાસભ્યને જગાડવામાં આવશે, એમને આવેદનપત્ર આપવામાં આવશે અને લોલીપોપ આપવામાં આવશે। ત્યાર પછી 1 મહિના સુધી સતત સોસાયટીઓની અંદર જઈ સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, તેમનું સમર્થન મેળવવા માટે ઓટલા બેઠકો, ખાટલા બેઠકો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે। 1 મહિના પછી ગુજરાતના વિરોધ પક્ષના નેતાને સાથે રાખી માન્ય મુખ્યમંત્રી સુધી આ ચારે ચાર જે પ્રશ્નો છે એમનું નિરાકરણ આવે એની રજૂઆત જે કરવા જવાની છે એ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આ કાર્યક્રમો આપવામાં આવશે અને આ તમામ કાર્યક્રમની રૂપરેખા આપના માધ્યમથી લોકો સુધી પહોંચે, સરકાર સુધી પહોંચે એના માટેના આજની આપણી આ જે પ્રેસ કોન્ફરન્સ છે એમના માધ્યમથી આ વાત રાખવા માટે અને આ પ્રશ્ન છે એ ખૂબ જટિલ પ્રશ્ન છે, આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, આ લોકોને પડતી હાલાકી મુશ્કેલીનો પ્રશ્ન છે, તો એમના પ્રશ્નનું નિરાકરણ આવે, સદંતર ધારાસભ્યો છે એ નિષ્ફળ જતા હોય આ વાતને ઉજાગર કરવામાં અથવા તો આ પ્રશ્નને નિકાલ કરવામાં, કારણ કે શહેરી વિકાસ મંત્રી પણ આ સુરત શહેરના હોય, ઉર્જા મંત્રી પણ આ સુરત શહેરના હોય, છેલ્લા 25-27 વર્ષથી સરકાર પણ એમની હોય છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ નથી આવતું, એટલે ભૂતકાળની અંદર મુખ્યમંત્રીશ્રીને 25,000 જેટલા પોસ્ટકાર્ડો પણ આ બાબત ઉપર લખવામાં આવેલા, આ બાબતને પરિણામ સુધી લઈ જવા માટે માત્ર કાગળ પર ન રહે એના માટે ફરીથી આ જન આંદોલનની શરૂઆત અને એની રૂપરેખા જે છે એ આપના માધ્યમથી લોકો સુધી અને સરકાર સુધી પહોંચે તે વાત કરવા માટે આપ સૌને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા હતા, એટલે અમારી આ લોકલાગણી જે માન છે, હક અધિકારની જે લડાઈ છે, આ સંઘર્ષના રસ્તાથી પરિણામ સુધી પહોંચી શકીએ એ વાત કરવા માટે આપ સૌને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ જે આવેદનપત્ર, જે પત્ર છે અમારા કાર્યક્રમની રૂપરેખા તેમને કોપી પણ આપ સૌ મિત્રોને અહીંયા આપવામાં આવી છે, તો આપ આ વાતને ઉજાગર કરો, ભૂતકાળની અંદર જે રીતે અમને સાથ સહકાર આ પજાકીય પ્રશ્નોમાં મળ્યો છે એ જ રીતે આમાં પણ મળતો રહે। આ વિધાનસભાની ચૂંટણી આવતા જ ફરી કોંગ્રેસે જૂના મુદ્દાઓ સાથે મેદાને ઉતરવાની તૈયારી કરી છે, ત્યારે હવે જૂના મુદ્દાઓથી લોકોને લુભાવવામાં કોંગ્રેસ સફળ થશે કે કેમ તે જોવું રહ્યું। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।